અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા ગામે છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સમયે દરરોજ જ્યોતિ ગામ વીજ પુરવઠાનો વીજ પ્રવાહ ડીમ થઈ વીજળી ગુલ થઈ જતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે શુક્રવારની મધ્યરાત્રિએ વીજ ડીપીમાં બ્લાસ્ટ થઈ ડીપીમાં આગ ભભૂકી ઉઠતા ગામમાં અંધારપટ છવાયો હતો અને આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વીજ ડીપીના આજુબાજુમાં પણ આગ પ્રસરી ગઈ હતી અને બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 15 દિવસથી વીજ સમસ્યા યથાવત છે અને 3 દિવસ પહેલા વીજ ડીપી બદલવામાં આવી હતી. જે ડીપી જૂની નાખવામાં આવતા 2 દિવસમાં ડીપી બ્લાસ્ટ થઈ ડીપીમાં આગ ભભૂકી ઉઠતા ગામમાં અનેક ઇલેક્ટ્રિક વીજ ઉપકરણો બળીને ખાક થઈ જવા પામ્યા છે અને અંધારપટ છવાયો છે, જેને કારણે પશુપાલકોને દૂધ દોહન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વીજ તંત્ર દ્વારા ગામમાં વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.